ઉદાહરણ નંબર 30, પેજ નંબર 186, સાજનના 31/3/15 ના કાચા સરવાયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. સૌથી પહેલા આપવામાં આવેલું છે વેપાર ખાતો કૌંસમાં જમા બાકી, લખો એની બાજુમાં કાચો નફો. વેપાર ખાતાની જમા બાકી એટલે એને બોલો શું કહેવાય? કાચો નફો. દાખલામાં આપણે વેપાર ખાતું શા માટે બનાવતા હોઈએ છે? કાચો નફો કે કાચી ખોટ શોધવા માટે. તો આ દાખલામાં કાચો નફો તમને તૈયાર આપી દીધેલો છે, તો હવે વેપાર ખાતું બનાવવું પડશે. પણ જો વેપાર ખાતાને લગતો કોઈ હવાલો આપવામાં આવે તો વેપારને બદલે આગળ એક શબ્દ બોલો કયો લગાડવાનો? વેપારની આગળ એક વધારાનો શબ્દ લગાવવો પડશે. કયો શબ્દ? સુધારેલું વેપાર ખાતું. તો આ દાખલાની અંદર તમને વેપાર ખાતાને લગતો હવાલો આપવામાં આવેલો છે, તો એટલા માટે વેપારની આગળ બોલો શબ્દ કયો લગાડવો પડશે? સુધારેલું વેપાર ખાતું. જોઈએ વેપાર ખાતાની બોલો કઈ બાજુ પર આવશે? આ જમા, લખો વે જ. એના પછી બોલો શું આપવામાં આવેલી છે? મૂડી. મૂડી બોલો ક્યાં લખાય? પાકા સરવૈયામાં મૂડી દેવામાં. ઉપાડ મૂ માઇનસ, મૂડી માંથી બાદ. કાયમી મિલકત, મિલકત લેણા. ઓફિસ ખર્ચ ન ઉ. બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા. ભાડું ઉધાર છે કે જમા છે? તો ન ઉ. વીમો ન ઉ. પગાર મજૂરી ન ઉ. ગ્રાહક અને વેપારી, ગ્રાહકની ઉપર લખો દેવાદાર અને વેપારીની ઉપર લખો લેણદાર. તો 80,000 ની બોલો શું કહેવાય? ગ્રાહક. ગ્રા ટપકો મિલકત લેણા. અને 90,000 માં વે ટપકો મોડી દેવા. લેણી હુંડી અને દેવી હુંડી. ઉધાર સાઈડ ની કઈ હુંડી કહેવાય? કેટલી છે? 8,000 માં લે ટપકો મિલકત લેણા અને 12,000 માં દે ટપકો મોડી દેવા. ગાલખાદ અનામત ન ઉ. વટાવજો બંને બાજુ છે. ગાલખાદ અનામત જો ને હવાલામાં છે નથી ને? ગાલખાદ અનામત માત્ર ક્યાં આપેલી છે? કાચા ક્યાં નથી? ગાલખાદ અનામત માત્ર કાચા સરવૈયામાં છે, હવાલામાં. તો એને શું કરાય? દેવાદાર માંથી બાદ. ન ઉ નહીં આવે, લખો દે માઇનસ. પહેલી અગત્યની નોંધ હતી ને, વટાવ બંને બાજુ છે. 2,000 ને કયો વટાવ કહેવાય? આ ટપકો ન ઉ. 3,000 ને મ ટપકો ન જ. અચ્ચુ વીમો મિલકત લે. એક અસર કે બે? ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ ચૂબા પ્લસ મુદે, મૂડી દેવા. આખરનો સ્ટોક જો કાચા સરવૈયામાં છે કે હવાલામાં? એક અસર કે બે? ક્યાં આવશે? મિલકત લેણા. સ્ટેશનરીનો સ્ટોક, કોઈ પણ પ્રકારનો સ્ટોક પાકા સરવૈયામાં મિલકત સિવાય કે શરૂઆત મિલકત લેણા. રોકડ સિલક મિલકત લે. વેચાણ વિતરણ ખર્ચ ન. વેપાર ખાતું તૈયાર કર્યા પછી માલુમ પડ્યું સાજન, સાજન એ કોણ છે? ધંધાનો. 2,000 નો માલ ઉપાડ્યો હતો જેની નોંધ ચોપડામાં થઈ. માલિક અંગત વપરાશ માટે માલ લઈ જાય એને કહેવાય માલની અન્ય રીતે ખરીદીમાં ઘટાડો. ખરીદીમાંથી આ દાખલામાં આપણે હવાલા પછી લઈએ, પહેલા 5 વિગત લખી નાખીએ. બરાબર,
પાંચ વિગત પહેલી કઈ આવે? શરૂઆતનો સો, ખરીદી, વેચાણ, મૂડી, ઉપાય. શરૂઆતનો સ્ટોક ખરીદી વેચાણ આપવામાં આવેલા, મૂડીને ક્યાં લખાય? પાકા સરવૈયામાં ક્યાં લખાય? શું લખાય? શરૂઆતની મૂડી 2,40,000 વત્તા, હવાલામાં વાંચો તો કે મૂડી પર વ્યાજ છે, વત્તા મૂડી પર 10%, 2 લીટી છોડીને બાદ ઉપાડ કેટલો છે? 14,000. પહેલો હવાલો, માલિક અંગત વપરાશ માટે કેટલાનો માલ લઈ જાય છે? ખરીદીમાંથી શું થાય? ખરીદી વાંચો કેટલી છે? આપી જ નથી તો ઉધાર બાજુ ખરીદી 0 માઇનસ ઉપાડ થી ગયેલ માલ કેટલો? 2,000. બાદ બાકી 0 માંથી 2,000 બાદ કરો, માઇનસ માઇનસ હોય તો એ રકમ અહીંયા લખાય, એ રકમ ક્યાં લખવી પડે? સામેની બાજુ. આ ખબર પડી? તો આ ઉપાડ થી ગયેલ માલ આપણે કઈ બાજુ પર લખીશું? જમા બાજુ. જમા બાજુ શું કામે? ખબર પડી? કારણ કે રકમ કેવી આવે છે? માઇનસ. માઇનસ રકમ આવે એટલે સામેની બાજુ. તો આપણે ખ માઇનસ લખીશું આમાં? શું લખવાનું? વે જ અલ્પવિરામ. ઉપાડ થી ગયેલ માલ એટલે ઉપાડમાં શું થાય? પ્લસ. ઉપાડમાં ઉમેરો કરવાનો, તો ઉપાડમાં ઉમેરો કરતી વખતે પ્લસ ઉપાડ, એમાં શું થાય છે? વધારો માલનો. એના પછી ઉ પ્લસ લખ્યું, આવક માલ ગાડા ભાડું ચૂકવવાનું બાકી. ચુબા પ્લસ મુદે. આવક માલ ગાડા ભાડામાં પ્લસ થાય પણ એ આપેલું નથી. લખો વે ઉ અલ્પવિરામ ચુબા પ્લસ, લખો મૂડે, મૂડી પર 10% વ્યાજ, મુ પ્લસ અલ્પવિરામ ન ઉ. ઓવરડ્રાફ્ટ નું વ્યાજ 3,000 ચૂકવવાનું બાકી છે. ઓવરડ્રાફ્ટ નું વ્યાજ ઓવરડ્રાફ્ટમાં શું થાય? પ્લસ. ઓ પ્લસ, ઓ પ્લસ એટલે ઓવરડ્રાફ્ટમાં પ્લસ. અલ્પવિરામ ચૂકવવાનું હોય તો એ ખર્ચ ગણાય કે આવક? ન ઉ. દેવાદાર પાસેથી મળેલા 5,000 વેચાણ ખાતે જમા થઈ ગયા છે, જે વેપાર ખાતું બનાવ્યા પછી ખબર પડી. દેવાદાર પાસેથી મળ્યા હતા એ ભૂલથી ક્યાં લખી નાખ્યા? ભૂલથી વેચાણમાં લખી નાખ્યા. તો બોલો એને વેચાણમાંથી શું કરી દે ભાઈ? વેચાણ કેટલું? 0. માઇનસ દેવાદાર પાસેથી મળ્યા કેટલા? 0 માંથી 5,000 બાદ કરો, અહીંયા લખાય તો ક્યાં લખાય? લખો વે ઉ એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ. દેવાદાર પાસેથી કેટલા રૂપિયા મળી ગયા? તો એટલા પૈસા હવે એની પાસેથી કેવા લેવાના? ઓછા. તો દેવાદાર માંથી બોલો શું થાય? માઇનસ. લખો દે માઇનસ. એની પછી કાયમી મિલકત પર કેટલા ટકા ઘસારો? કા માઇનસ ન ઉ. નહીં નોંધાયેલ ઉધાર ખરીદી બોલો 6. નહીં નોંધાયેલ ઉધાર ખરીદી 5,000 છે ને? ખરીદીમાં પ્લસ, પણ ખરીદી આપેલી વે ઉ. ખરીદીમાં પ્લસ, પછી બીજી અસર ક્યાં આવે? તો લેણદાર છે તો એમાં પ્લસ થાય. વે ઉ અલ્પવિરામ લે પ્લસ. આગથી બળી ગયો કેટલાનો માલ? ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી ખરીદી નથી તો એને ક્યાં લખશો? વેપારની જમા. વે જ અલ્પવિરામ. વીમા કંપનીએ કેટલો દાવો મંજૂર કર્યો? એટલા પૈસા આપણે વીમા કંપની પાસેથી લેવાના એટલે લેણ. લેણું ક્યાં લખાય? અલ્પવિરામ મિલકત લેણ. માલ કેટલાનો બળી ગયો?
10,000 પૈસા મળશે કેટલા? તો બાકી કેટલા બચ્યા? એનું શું થાય? ન ઉ 10,000 ની કાયમી મિલકત કેટલામાં વેચી? ક્યારે વેચી? વર્ષની શરૂઆતમાં વેચી. ક્યારે વેચી? 6 મહિના પછી. કેમ ખબર પડી 6 મહિના પછી? ક્યાંથી ક્યાં સુધીના? 10, 11, 12, 1, 2, 3 આપણું કાચું સર્વે જો 31, 3, 15 રહેશે. ત્રીજા મહિનાની છેલ્લી, પછી 4, 5, 6, 7, 8, 9 દસમાની તો પહેલી તારીખ છે. તો આ યંત્ર આપણે કેટલા મહિના વાપર્યું હોય? તો પહેલા તો આ 10,000 ના યંત્ર પર 6 મહિનાનો શું કરવાનો? એટલે આપણને પડતર કિંમત મળે, પછી એમાંથી વેચાણ કિંમત બાદ કરવાની, એટલે આપણને મળશે નફો અથવા તો ખોટ. એ નફો કે ખોટ એના પરથી આપણને ખબર પડી શકશે. એટલે આપણને ખબર પડે કે મિલકત ખરીદેલી છે કે વેચેલી, એનો નફો કે નુકસાન કેટલો છે. એની પહેલા બોલો આપણે શું કરવી પડે? ગણતરી. ગણતરીની અંદર સૌથી પહેલા કેટલાની કાયમી મિલકત આપણે વેચેલી છે? 10,000. તો લખાશે કાયમી મિલકત. અત્યારે આપણી પાસે છે 10,000 ની, એની પર આપણે બોલો શું ગણવાનું છે? ઘસારો. આ કેટલા મહિનાનો ઘસારો ગણીશું? 6. કેમ 6 મહિના એ ખબર પડી? તો લખાશે 10,000 ગુણ્યા કેટલા ટકા ઘસારો છે ઉપર વાંચો ને, 10% ગુણ્યા 6 ના છેદમાં 12. બાદ બાકી 9,500 ને કહેવાય કાયમી મિલકતની ચોપડી કિંમત. કઈ કિંમત કહેવાય? 10,000 નો કહેવાય, 9,500 જ કહેવાય. કેમ? એ ઘસારો 6 મહિના તો વાપરીને, ધારો કે વર્ષના પહેલા દિવસે જ વેચી દીધી હોત તો ઘસારો ગણાય? આમાં શું કામ ઘસારો ગણો એ ખબર પડી? ચલો 9,500 ની મિલકત છે એ કેટલા રૂપિયામાં આપણે વેચી દીધી? 8,000 માં વેચી દીધી. તો આની ઉપજ કેટલી થઈ? ઉપજ થાય એટલે રોકડા આવે કે રોકડા જાય? રોકડા આવે તો રોકડ વધે કે રોકડ ઘટે? તો રોકડ સિલકમાં શું કરાયા? પ્લસ. વધારો થાય. શું કામ વધારો થાય ખબર પડી? આપણી પાસે મિલકત 9,500 ની છે, એને વેચી કેટલામાં? 8,000. ઓછા પૈસામાં વેચી કે વધારે પૈસામાં? નફો થયો કે નુકસાન? કેટલો નુકસાન? કેટલો નુકસાન ને ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની સમજણ પડી આ ગણતરીમાં. આ ગણતરી આ પ્રમાણે થશે. 5 વિગત થી દાખલો શરૂ થાય. શરૂઆતની મૂડી, ખરીદી, વેચાણ, ઉપાડ અને મૂડી. 5 વિગત થઈ ગઈ. ચલો એની પછી આપણે શું લઈશું? હવાલા. પહેલો હવાલો, એની પહેલા ઉપર કાચો નફો લખી નાખીએ કારણ કે આપી દીધેલો છે. બોલો કાચો નફો કેટલો છે? 1,00,000. ક્યાં લખાશે? વેપાર ખાતાની જમા. કાચો નફો બોલો કેટલો? આ કાચો નફો તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવે, અહીંયા તો મેં જમા કેમ લખ્યો? અત્યારે આપેલો છે ખોટો છે, અને હવે આપણે શું કરવાનો છે? સુધારવાનો છે. પહેલા હવાલામાં વેપાર ખાતો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે અંગત ઉપયોગ માટે માલ લીધો હતો. તો બોલો ખરીદીમાંથી શું થાય? ખરીદી 0, -2,000, એટલે રકમ -2,000. તો એને લખાશે ક્યાં? જમા બાજુ. જમા બાજુ લખાશે ખરીદ ખાતે. બાજુમાં 2 ટપકા. ઉપાડ થી ગયેલ માલ. બોલો ઉપાડ થી કેટલાનો માલ ગયો છે? ઉપાડ થી કેટલાનો માલ ગયો? ઇનર કોલમ લખો તોય ચાલે, આઉટર કોલમ લખો તોય. આ ખરીદી તો ઉધાર બાજુ આવે, મેં કેમ જમા લખી? માઇનસ આવે એટલા માટે. માલ ઉપાડ થી જાય એટલે નફા નુકસાન ની ઉધાર બાજુ આવે. બીજી
કે પાકા સરવૈયા આવે, ઉપાડમાં વધારો, કેટલાનો વધારો? કેટલાનો? બે. એના પછી આવક માલ ગાડા ભાડો કેટલું ચૂકવવાનું બાકી છે? 1000. કયા ખાતાની કઈ બાજુ? વેપાર ખાતાની ઉધાર બાજુ. વેપાર ખાતાની ઉધાર બાજુ પર લખાશે ચૂકવવાનું બાકી આવક માલ ગાડા ભાડું કેટલા? 1000. બીજી અસર ક્યાં આવે? મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ નીચે લખીશું આપણે ચૂકવવાનું બાકી આવક માલ ગાડા ભાડું. બોલો કેટલું? 1000. થઈ ગઈ બંને અસર. હવાલા નંબર 2, મૂડી પર કેટલા ટકા વ્યાજ? મૂડીનું વ્યાજ મૂડીની નીચે, ઉપાડનું વ્યાજ ઉપાડ. કેટલી મૂડી છે આપણી પાસે એના કેટલા ટકા? 10%. કરો મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ ગણાય કે આવક? કયા ખાતાની કઈ બાજુ? નફા નુકસાન ખાતાની પહેલી બે લીટીમાં લખાય મૂડી પર વ્યાજ ખાતે. કેટલા? 24000. ન લખાય તો મેં કેમ લખ્યું? મને ખબર છે આમાં નફો આવે છે. નેક્સ્ટ, પરીક્ષામાં તમારે લખવાનું બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ ચૂકવવાનું બાકી છે. ઓવરડ્રાફ્ટ નું વ્યાજ ચૂકવવાનું બાકી તો એ ખર્ચ ગણાય કે આવક? ખર્ચ નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવે? ચૂકવવાનું બાકી બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ. બોલો કેટલું? ઓવરડ્રાફ્ટ નું વ્યાજ ઓવરડ્રાફ્ટ માં શું કરી દેવાનું? પ્લસ. ઓવરડ્રાફ્ટ ને લખાય પાકા સરવૈયામાં મૂડી, બેંક ઓવરડ્રાફ્ટ કાચા સરવૈયામાંથી આપો. કેટલો? 5000. વત્તા બોલો શું લખાય? ચૂકવવાનું બાકી વ્યાજ. કેટલું? 300. 5000 વત્તા 300. 5300. દેવાદાર પાસેથી મળેલા 5000 ક્યાં લખાઈ ગયા? ભૂલથી વેચાણ ખાતે લખાઈ ગયા. તો વેચાણ માંથી શું કરી દેવાય? વેપાર ખાતાની જમા બાજુ વેચાણ 0 માઇનસ દેવાદાર પાસેથી મળેલા બાદબાકી. તો અહીંયા લખાય તો ઉધાર બાજુ દેવાદાર પાસેથી મળેલ રોકડ જે ભૂલથી વેચાણ ખાતે નોંધેલ. બોલો કેટલા? અહીંયા શું કામ આવ્યું એ સમજણ પડી ને? કોની પાસેથી મળ્યા? તો દેવાદાર પાસેથી એટલી રકમ શું કરી દેવાની? દેવાદાર ને ક્યાં લખાય? પાકા સરવૈયામાં મિલકત દેવાદાર આપો. દેવાદાર નું આ દાખલામાં નામ શું છે? 80000 માઇનસ મળેલ રોકડ. કેટલી? 80 - 5. હજી એક વસ્તુ આમાંથી બાદ કરવાની છે. કાલખાદ અનામત કાચું સરવ. મેં કેમ રેડ પેનથી લખ્યું આ? કારણ કે આમાંથી હવાલો જ બાદ થાય. ચલો કેટલી રકમ છે ગલખાત અનામત કાચા સરવૈયામાં જુઓ. 75 માંથી 5 બાદ કરો. બાદ બાકી આઉટર કોલમ 70000. આગળનો હવાલો કાયમી મિલકત પર કેટલા ટકા ઘસારો? આની બીજી અસર આપવાની. શું કામ? કાયમી મિલકત ને લખાય પાકા સરવૈયામાં મિલકત. કાયમી મિલકતો 1,63,000. ખરીદી છે કે વેચેલી છે છેલ્લા હવાલામાં?
વેચેલી છે, ખરીદી હોય તો ઉમેરાય કે બાદ કરાય? ખરીદી હોય તો ઉમેરાય, અને વેચી હોય તો આમાં ખરીદી છે કે વેચેલી, તો ઉમેરાય કે બાદ કરાય? જો છેલ્લા હવાલામાં કેટલામાં વેચેલી? 10,000. બાદ બાકી 1,00,000. 1,00,000 બોલો કેટલા? 53. 1,63,000 માંથી 10,000 બાદ કરો એટલે 1,53,000. કેટલા ટકા ઘસારો ગણવાનો છે? 10% ને 15,000 બાદ બાકી 1,37,000 દેવાદાર માંથી. હવે નુકસાન કેટલું ગયું છે આપણને? એકાદ માંથી નુકસાન ને ક્યાં લખશો? નફા નુકસાન ખાતાની ઉધાર. ઘસારો ક્યાં લખશો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઘસારો કેટલો લખવાનો? 15,800. કેટલો? 15,000. અહીંયા તો 300 છે, તો 500 ક્યાં ખિસ્સામાંથી લાવવાના? જો અહીંયા વેચેલી મિલકતનો ઘસારો કેટલો છે? વેચેલી મિલકતનો ઘસારો કેટલો છે? કે 500 પણ સાથે સાથે લખવાનો. તો નફા નુકસાન ની ઉધાર બાજુ ઘસારો કેટલો આવશે? 15,800. તો અહીંયા કેમ 15,300 જ લખ્યો? અહીંયા કેમ 500 નહીં લખ્યો? આ 10,000 છે ને એમાં આવી ગયા. આ 10,000 જો બાદ કર્યા છે ને, 10,000 માં 9,500 ની મિલકત છે જો અહીંયા રહી, અને 500 એનો શું છે? આ 10,000 માં ઓલરેડી 500 બાદ થઈ ગયા અલગથી બતાવેલા. સમજાણું કઈ? આ વેચેલી મિલકત નો ઘસારો અલગથી બાદ કરવાનો નથી, પણ નફા નુકસાન ની ઉધાર બાજુ તો પાછી એની અસર આવી. આ 10 માં 500 આવી ગયા ખબર પડી, એટલે આમાં બાદ થઈ ગયેલો છે. નફા નુકસાન ખાતાની બોલો કઈ બાજુ આવે? ઉધાર બાજુ. શું લખાશે? કાયમી મિલકતોનો ઘસારો કેટલા વત્તા કેટલા? 15,300 વત્તા એટલે 15,800 શું કામ આવ્યા એ સમજાણો. અને હજી એક આવશે, કાયમી મિલકત વેચાણની ખોટ. બોલો એક ખોટ કેટલી છે? 1,500 છે ને. નફા નુકસાન ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. નહીં નોંધાયેલી ઉધાર ખરીદી બોલો કેટલી? ખરીદી નથી નોંધાણી, તો ખરીદીમાં શું થાય? પ્લસ. પણ ખરીદી છે તો ડાયરેક્ટ આપણે ઉધાર બાજુ લખી નાખીશું. શું લખવાનું? નહીં નોંધાયેલ ઉધાર કેટલી? ખરીદી. ખરીદીને કોની સાથે સીધો સંબંધ છે? ખરીદીમાં પ્લસ, તો સામે બીજું શેમાં પ્લસ? લેણદારને ક્યાં લખાય? લેણદારનું નામ શું છે? વેપારીઓ. ઇનર કોલમમાં બોલો કેટલા રૂપિયા? કેટલા? 90,000 વત્તા. શું લખાશે? નહીં નોંધાયેલ ઉધાર ખરીદી કેટલી? 90 વત્તા 5. સમજ પડી આમાં? પછીનો હવાલો નંબર 7. આગથી કેટલાનો માલ બળી ગયો? માલની અન્ય રીતે ખરીદીમાં, ખરીદીમાંથી ખરીદી કાચા સરવૈયામાં છે કઈ? 0. માઇનસ કેટલા બાદ કરવાના? 10,000. 0 માંથી 10.
બળી ગયેલ માલ, બોલો કેટલો? આ બંને ઇનર કોલમ લખીને એનો સરવાળો આઉટર કોલમ લખો તો પણ 10 નો માલ બળી ગયો. આમાં વીમા કંપની દાવો કેટલો મંજૂર કર્યો? ખરીદી માંથી, તો ખરીદી કાચા સરવૈયામાં કોઈ આપેલી ખરીદી શૂન્ય, માઇનસ બળી ગયેલો માલ 10,000, આઉટર કોલમ માઇનસ 10,000, તો એ ક્યાં લખાય? સામેની બાજુ. આગથી બળી ગયેલ માલ બોલો કેટલો? 10. આ બંને ઇનર કોલમ લખીને સરવાળો આઉટર કોલમ લખો તો પણ આનો વીમા કંપનીએ દાવો કેટલો મંજૂર કર્યો છે? કેટલા પૈસા આપણે વીમા કંપની પાસેથી લેવાના, લેવાના એટલે લેણું, લેણું ક્યાં લખાય? મિલકત લેણા. કેટલા પૈસા લેવાના? હવે માલ બળી કેટલા નો ગયો? વીમા કંપની પાસે લેવાના કેટલા? તો 2,000 નું શું થયું? નુકસાન ને ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની શું લખાય? આગથી થયેલ કેટલું નુકસાન? 10,000. છેલ્લો વાલો આવી ગયો. ચલો પહેલેથી જોઈએ, વેપાર ખાતું આવી ગયું, કાચો નફો મૂડી ઉપર આવી ગયો, કાયમી મિલકત મિલકત, ઓફિસ ખર્ચ બાકી છે, ક્યાં આવશે? નફા નુકસાન ની ઉધાર બાજુ ઓફિસ ખર્ચ 26,000. નેક્સ્ટ મૂડી દેવા આવી ગયો. નેક્સ્ટ ઉધાર બાજુ છે, નફા નુકસાન ઉધાર ભાડું 6,000. ખર્ચ કહેવાય નફા નુકસાન ની ઉધાર વીમો 12,000. પગાર મજૂરી, પહેલો શબ્દ પગાર છે ને, વેપાર ઉધાર કે નફા નુકસાન ઉધાર, રકમ કેટલો? મજૂરી પગાર આપેલું હોત તો. નેક્સ્ટ ગ્રાહક અને વેપારી, દેવાદાર અને આવી ગયા. એના પછી ઉધાર બાજુની કઈ હુંડી કહેવાય? મિલકત લેણા લેણી હુંડી. જમા બાજુની શું કહેવાય? એને ક્યાં લખાય? મૂડી દેવા બાજુ દેવી હુંડી 12,000. નેક્સ્ટ બાદ થઈ ગયો. નેક્સ્ટ બંને બાજુ છે, ઉધાર બાજુનો શું કહેવાય? ક્યાં આવે? કેટલા? જમા બાજુનો શું કહેવાય? નફા નુકસાન ખાતાની મળેલ વટાવ 3,000. અચ્છો માઇનસ મિલકત લેણા, અગાઉથી ચૂકવેલ વીમો બીજી અસર ક્યાં આવે? શું કામ? એના પછી ચૂબા પ્લસ મૂડી દેવા ચૂકવવાનો બાકી ઓફિસ કેટલો? બીજી અસર આવશે. નેક્સ્ટ કયો સ્ટોક કાચા સરવૈયામાં છે? બે અસર. એક જ અસર ક્યાં આવી? મિલકત લેણા બાજુ પર લખાશે આખરનો સ્ટોક 15,000. કોઈ પણ પ્રકારનો સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે સિવાય કે શરૂઆતનો, રકમ રોસી બેસી પાસ મિલકત લેણા રોકડ સિલક 8,000. નેક્સ્ટ ખર્ચ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેચાણ વિતરણ ખર્ચ કેટલો?
90,000. છે કોઈ વિગત બાકી? સૌથી પહેલો ખાતો બોલો કયું આવે? વેપાર ખાતાનો સરવાળો 2,02,000. જમા બાજુ વધારે છે, 2,02,000 માંથી ઉધાર બાજુ શું કરવાની? અત્યાર સુધી આની સામે લખતા હતા કાચો નફો. કયો નફો? હવે આ કાચો નફો તો છે, પણ કયો કાચો નફો? સુધારેલો કાચો નફો. કૌંસમાં શું લખાય? નફા નુકસાન ખાતે લઈ ગયા. કેટલા? 1,00,000. અને ક્રોસ એન્ટ્રી ક્યાં આવે? નફા નુકસાન ખાતાની કાચો કૌંસમાં વેપાર ખાતેથી 1,00,000. ચલો હવે કોનું ટોટલ કરવાનું? નફા નુકસાન ખાતાનો સરવાળો 2,06,00. 2,99,600 ઘટતી રકમ. એની સામે લખાય જમા ઘટે છે, ઉધાર બાજુનો સરવાળો વધારે છે. તો જમા બાજુ ઘટે તો નફો ગણાય? ખોટ. કેટલી ખોટ? ચોખ્ખી ખોટ. કૌંસમાં મૂડી ખાતે લઈ ગયા રકમ 1,00,000. નફો હોય ને તો એ મૂડીમાં ઉમેરાય, ખોટ હોય તો શું કરાય? બાદ કરાય. આ બંનેનું ટોટલ બોલો કેટલું? 2,64,000. માઇનસ બોલો શું લખાય? ચોખ્ખી ખોટ બોલો કેટલી? 1,05,000. બાદ બાકી 1,58,400. 1,58,400 માંથી 14 ને 2, 16,000 બાદ કરો. 1,41,000. 1,42,000 ને 1,42,400 બાકી રહી ગઈ છે. સર રોકડ સિલક ઇનર કોલમ માં કેટલી આવે? 8,000. એક અસર આપવાની બાકી રહી ગઈ ને. રોકડ સિલક બોલો કેટલી? 8,000. હવાલામાં ટીક કરાવેલું 10,000 ની કાયમી મિલકત કેટલા રૂપિયામાં વેચેલી છે? 8,000 માં વેચેલી છે. જો અહીંયા લખેલું છે, આપણને આવડતું હતું કે નતું આવડતું લખવાનું? તો દાખલાનો જવાબ આવે, માત્ર આવડવું જરૂરી, એટલી ચોકસાઈ પણ હોવી જોઈએ કે બે અસર જે કીધેલી છે એ બંને અસરો લખાવી પણ જરૂરી છે. સમજણ પડી? જો આ બોર્ડ ઉપર લખેલું તો ખબર હતી, છતાં પણ આ લખવાનું રહી ગયું, તો દાખલાનો છેલ્લે જવાબ આવશે. રોકડ સિલક આપણી પાસે છે કેટલાની? 8,000 વત્તા કાયમી મિલકતના વેચાણમાંથી આપણને કેટલા મળ્યા? વત્તા કાયમી મિલકતનું વેચાણ કેટલામાં વેચાણ કર્યું? 8,000 વત્તા 8,000 16,000. પાકા સરવૈયાનું ટોટલ 2,56,700. બંને બાજુ ટોટલ કરી જુઓ તો આવી જાય છે. પાકા સરવૈયાની બંને બાજુનું ટોટલ કેવું આવવું જોઈએ? સરખું.